જયેશ ચૌધરી, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. રાજકોટમાં લુખ્ખા તત્વોએ દાદાગીરી કરીને દુકાનો બંધ કરાવી હતી અને ગાડીઓના કાચ તોડ્યા હતા. જે મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી અને ઘટના સ્થળે લાવીને સરઘસ કઢાવી. ત્યારબાદ પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી, જેથી કરીને આરોપીઓને કાયદાનું ભાન થાય. તો જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ તમામ એ અસામાજિક તત્વો છે જેમણે શહેરમાં કેટલાક સમયથી આતંક મચાવી રાખ્યો હતો. જાહેરમાં સરઘસ કઢાવીને માફી પણ મંગાવવામાં આવી હતી. ચોક વિસ્તારની દુકાનો પણ બંધ કરાવાઈ હતી. પોલીસે આરોપીઓ પાસે માફી મંગાવી હતી. જો કે આ તમામ લુખ્ખા તત્વોના સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ તમામ લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. કેટલીક ગાડીઓના કાચ પણ તોડ્યા હતા. તો પોલીસે આ તમામ અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું અને જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું હતું. સંવાદદાતા ગૌતમ ભેડા મારી સાથે લાઈવ જોડાયા છે. ગૌતમ, આ તમામ જે અસામાજિક તત્વો હતા એ કયા કયા ગુનાઓમાં સંડોવણી હતી અને કેવી રીતે તેમનું જાહેર સરઘસ કાઢવામાં આવ્યું? રાજકોટના જે સ્વામિનારાયણ ચોક મહુડી વિસ્તારની અંદર આવે છે ત્યાં કહી શકાય કે ગઈકાલે મોડી રાતે જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આતંક મચાવવામાં આવ્યો હતો. તોડફોડ પણ કરવામાં આવી હતી. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ આ દુકાનના કે જ્યાં તેઓ મોડી રાતે આવી અને ત્યારબાદ કહી શકાય કે ધમાલ મચાવી હતી. કહી શકાય કે નશામાં હતા તેવું પણ સ્થાનિકો છે તે કહી રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલા પણ આ પ્રકારે દૂષણ છે તે તેમના દ્વારા ફેલાવવામાં આવ્યું હોવાની પણ વાત છે તે સામે આવી છે. આ દુકાનના તમને દ્રશ્યો બતાવવા માંગીશ જેમાં કહી શકાય કે તોડફોડ કરવા માટે તોડફોડ પણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. સીસીટીવી કેમેરા જે સીસીટીવીના વિડીયો છે તે પણ વાયરલ થયા હતા. મહત્વનું છે કે આ પહેલા પણ આ જે શખ્સો છે તેમની વિરુદ્ધ સ્થાનિક પોલીસમાં પણ અનેકવાર રજૂઆત છે તે આજુબાજુના વિસ્તારના લોકો છે તેમના દ્વારા કરવામાં આવી હતી. આપણી સાથે પ્રત્યેક દર્શી છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપને પૂછવા માંગીશ ગઈકાલે શું ઘટના બની હતી, કઈ રીતના એ લોકોએ આતંક મચાવ્યો હતો? કાલે રાતે હું અને આ બે અહીં દુકાને બેઠા હતા અને રાતે 3-4 જણા હતા. એમાં 3 જણા આયા એવા હતા એટલે ગારું બોલે બહુ અને પછી બધાને કે બંધ કરો ને કાકાની ગાડી, એક મોટી ઉંમરના કાકા હતા એના ગાડીનો કાચ તોડી નાખ્યો. પછી એક છોકરો વાં આવ્યો, ત્યાંથી એને શટર પાડ્યું તો માથામાં લાગે તો અહીંયા પકડી લીધું શટર અને પાનની છોકી બાકી બધું ઊંધું રાખી દીધું. પછી અમે તો હું તો ટ્રાય કરતો હતો ફોન કરવાની પણ મારાથી ફોન ન લાગ્યો. પછી બાજુમાં એક ભાઈ રહે છે એને પોલીસને બોલાવી અને પોલીસ અહીંયા આવી. પહેલા પણ આ પ્રકારનું કંઈ કૃત્ય કરવામાં આવ્યું છે આ પ્રકારનું? ના, પહેલા તો આને બહુ અમે ફરિયાદ 2-3 વાર કરી ગયેલ છે માલવિયા નગરમાં. તો તમામ અસામાજિક તત્વોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા. આ તમામ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ તમામ આ લુખ્ખા તત્વો છે જેમણે દુકાનો બંધ કરાવી હતી ચોક વિસ્તારની અને કેટલીક દુકાનોમાં તોડફોડ કરી હતી, કેટલીક ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી. જો કે પોલીસે આ તમામ લોકોનું જાહેરમાં સરઘસ કઢાવી અને તમામને કાયદાના પાઠ ભણાવ્યા છે. તો સ્વામિનારાયણ ચોક વિસ્તારની દુકાનો આ લુખ્ખા તત્વોએ બંધ કરાવી હતી.